દાંતીવાડા તાલુકાના પાંથાવાડા બજાર સમિતિની ચૂંટણીની આજે મતગણતરી કરાઈ હતી અને ત્યારબાદ પરિણામ જાહેર કરાયું હતું પાંથાવાડા માર્કેટયાર્ડમાં સોળ ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઈ હતી અઠાણું ટકા મતદાન થયા બાદ આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાંથાવાડા માર્કેટયાર્ડમાં મતગણતરી શરૂ કરાઈ હતી આ મતગણતરીમાં સોળમાંથી અગિયાર બેઠકો પર પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા હતા જ્યારે વર્તમાન ચેરમેન સવસીભાઈ પટેલ અને ફાલ્ગુની બેન ત્રિવેદીની પેનલની હાર થઈ હતી આ ચૂંટણીમાં ખરીદ વેચાણ વિભાગની દસમાથી નવ બેઠકો પર રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા હતા જ્યારે એક બેઠક પર સલસીભાઈ પટેલના ફાળે ગઈ હતી આ સિવાય વેપારી વિભાગની ચારેય બેઠકો પર સલસીભાઈ પટેલના ઉમેદવારોની જીત થઈ હતી અને બે બેઠકો પર રેશાભાઈ પટેલના ઉમેદવારો જીતતા રેસાભાઈ પટેલની પેનલને કુલ સોળમાંથી અગિયાર બેઠકો મળી હતી ઉલ્લેખનીય છે કે પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ત્રણેય પેનલ ભાજપ સમર્થિત ઉમેદવારોની હતી જોકે ત્રણેય પેનલોમાંથી પૂર્વ ચેરમેન રેશાભાઈ પટેલની પેનલનો જ્વલંત વિજય થતાં માર્કેટયાર્ડમાં પરિવર્તનો પવન ફૂંકાયો હતો